नमस्कार, आप जो रहा छो निर्माण न्यूज कार्यक्रम हॉट टॉपिक साथ है, आपने समक्ष हूँ छू प्रीति तिवारी। कार्यक्रम हॉट टॉपिक के जेना पर आपणे करंट टॉपिक्स पर अलग अलग समस्याओं पर चर्चा करता होइए छे, विचारणा करता होइए छे, त्यारे हॉट टॉपिक पर आज जे विषय पर बात करवी छे ए आम तो विषय जूनो छे, कारण के घणा समय थी फरियादो आवी रही छे शिक्षकोना घटनी, शिक्षकोनी भर्ती करवामां आवे तेटली तेने लईने केटली वार रजूआतो करवामां आवी, तेम छतां हजी समस्या त्यां ने त्यां छे। આપણે સૂત્રનો પ્રયોગ કરીએ છીએ, ભણશે ગુજરાત, ગણશે ગુજરાત, લક્ષે ગુજરાત, આવા ઘણા સૂત્રો છે, પરંતુ ભણાવશે કોણ? કારણ કે શિક્ષકોની સંખ્યા એટલી ઓછી છે, નવી શિક્ષણ નીતિ બનાવવામાં આવી, આ નવી શિક્ષણ નીતિ મુજબ દર 25 વિદ્યાર્થીઓની સંખ્યામાં એક શિક્ષક હોવો જોઈએ, એટલે કે એક ક્લાસમાં જો 25 વિદ્યાર્થી હોય તો તેની વચ્ચે એક શિક્ષક હોવો ફરજિયાત છે, પરંતુ આપણે ત્યાં તો એવી સ્થિતિ જોવા મળતી નથી। 30-35 વિદ્યાર્થીઓ હોય અને 30-35 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક હોય, જેના કારણે અત્યારે જે ખાનગી ટ્યુશન ક્લાસીસ છે તેમને ફાયદો થઈ રહ્યો છે। અત્યારે આપણા રાજ્યની જો ખાનગી ટ્યુશનની વાત કરવામાં આવે, એનો જે બિઝનેસ છે તે 500 કરોડને પાર છે, કારણ કે જે મા બાપ છે, વાલીઓ છે, તેઓ વિચારે છે કે શાળામાં આટલી બધી સંખ્યામાં મારા બાળક પર કદાચ શિક્ષક ધ્યાન ન આપી શકે, એટલા માટે ખાનગી ટ્યુશનમાં મોકલતા હોય છે જેથી તેને સારું શિક્ષણ મળી શકે, એ હોશિયાર બની શકે। પરંતુ શું કામે? શાળામાં પણ ફીસ ભરવાની, ખાનગી ટ્યુશનમાં પણ ફીસ ભરવાની, આવી સ્થિતિ શા માટે સર્જાવી જોઈએ? શિક્ષકની ભરતી કરવાની આટલી રજૂઆત છે, આપણે ત્યાં આટલી બેરોજગારી છે, આટલા બધા લોકો જે શિક્ષક બનવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, તેમ છતાં ભરતી પ્રક્રિયા આટલી લાંબી છે, ભરતી એટલી જલ્દી થતી નથી, કે પછી શું છે? તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે, અને કારણ કે શિક્ષકોની ઘટ છે તો તેની અસર બાળકો પર શું પડે છે તેના પર પણ આપણે ચર્ચા કરીશું। અને આ ઉપરાંત આજે હું વાત કરી રહી છું એ અમે જાતે આંકડા નથી બનાવ્યા, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય UDISE ના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે આપણા રાજ્યમાં 76,000 શિક્ષકોની ઘટ છે, એટલે કે જો આંકડાની હું વાત કરું, 4.61 લાખ શિક્ષકોની આપણે ત્યાં જરૂરિયાત છે, તેની સામે આપણી પાસે ફક્ત 3.84 લાખ શિક્ષકો છે। ત્યારે હવે આ શિક્ષકોની ઘટ ક્યારે પૂરી થશે, ક્યારે આપણને જે છે તે વિદ્યાર્થીઓને જેટલા પૂરતા શિક્ષકની જરૂરિયાત છે તે મળશે, અને હમણાં નવી શિક્ષણ નીતિ જે બનાવવાનો પ્રયાસ હતો કે બાળકોને અલગ અલગ એક્ટિવિટી દ્વારા શિક્ષણ આપવામાં આવશે, તેના માટે પણ શિક્ષકોનું એક સંખ્યાબળ જોશે, તે પણ નથી, તો એ કઈ રીતે પૂરું થશે તેને લઈને ચર્ચા કરવી છે। અને હાલ તો આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર વિજય ઠક્કર, જો શિક્ષણવિદ છે, આપણે તેમનાથી શરૂઆત કરીશું। ડૉક્ટર વિજય, પહેલાં તો નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। થેન્ક યુ વિજયભાઈ, આમ તો ઘણા આ વિષય જે મેં પહેલાં પણ કહ્યું કે નવો નથી, કારણ કે શિક્ષકોની ઘટની ફરિયાદો ઘણા સમયથી આવી રહી છે, ઘણા સમયથી શિક્ષક સંઘ દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે ભરતી કરવામાં આવે, તેમ છતાં ભરતી નથી થતી, તેની પાછળના કારણો આપ શું જોઈ રહ્યા છો? આપે કહ્યું એમ, અને રિપોર્ટ પણ કહે છે એ પ્રમાણે, શિક્ષકોની ઘટ છે, સાચી વાત છે, એક વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ મોટા જથ્થામાં બેસે છે, બેસવાની જગ્યા ન હોય તેમ બેસે છે, એ પણ સાચું છે, અને બીજી તરફ ઘણી સ્કૂલોમાં સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે, એ પણ સાચું છે। શિક્ષકોની ભરતી થવી જોઈએ, ત્વરિત થવી જોઈએ, અને હું તો કહું છું એડવાન્સ થવી જોઈએ। આપણે રિટાયર્ડ થવાનો છે એની તારીખ નક્કી છે કે આ તારીખ પછી એ શિક્ષકમાં કામ કરવાનું નથી, તો એ પછી રિટાયર થાય પછી એના રિપોર્ટ મંગાવવામાં આવે, એ રિપોર્ટ સ્કૂલ પહોંચાડે, પછી ઘણા પછી એની ભરતી પ્રક્રિયા થાય, અને એ શા માટે આપણે એક પરીક્ષા લીધી અને બીજી પરીક્ષા લઈએ, એ પહેલાનો સમયગાળો છે, એ સમયગાળામાં જે શિક્ષકોની ઘટ પડે છે એ શિક્ષકોની ભરતી આપણે વેઇટિંગ લિસ્ટમાં ન કરી શકીએ, એવું કેમ ન બને કે જે શિક્ષક જે દિવસે રિટાયર્ડ થાય છે એના બીજા દિવસે એક નવો શિક્ષક, જે ઘટતો પડી જ છે, તો નવો શિક્ષક એ જ સમયે હાજર કેમ ન થઈ શકે? આ બાબત અંગે જે પણ જવાબદાર છે, સરકાર જવાબદાર છે, એની એની એ ચોક્કસ ભૂમિકા બને છે કે એણે એ કામ બરાબર રીતે, શિક્ષકોની ઘટ ન જ ચલાવી લેવાય। કારણ એ છે કે શિક્ષકોને ઘટને કારણે જે આજે ટ્યુશન તમે જે વાત કરી છે, ટ્યુશન શરૂ થાય છે મોટાભાગની સ્કૂલોમાં, શું થાય મોટાભાગની તો ન કહેવાય પણ ઘણી બધી સ્કૂલોમાં,
કે શિક્ષક ન હોય એટલે એ શિક્ષક કોઈ બીજો વિષય, બીજા શિક્ષક, બીજા વિષયનો શિક્ષક એ વિષય ભણાવતો હોય અથવા તો એ ટાસ્ક ખાલી પડતા હોય, તો એવા સમયે એ પેરેન્ટ્સ એના દીકરા દીકરીઓ ફરિયાદ કરે કે અમને આ વિષય બરાબર ભણાવાતો નથી, અમારે આ વિષયના ટીચર નથી, અને એ ટ્યુશન તરફ દોરાતો હોય, તે આર્થિક રીતે મા બાપને ભારણ ઊભું થાય છે. તો હું એવું માનું છું કે પહેલા તો શિક્ષક ભરાવવો જોઈએ, એ જવાબદારી છે, કારણ કે શિક્ષણ અને આરોગ્ય એ સરકારની સીધી જવાબદારી બને છે. તો એમાં એમણે એ કટ પૂરી કરવા માટેનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. જી જી બિલકુલ. આ ઉપરાંત જો આપે વાત કરી કે આનાથી બાળકો પર ઘણી અસર પડતી હોય છે, કારણ કે શિક્ષકોની આટલી સંખ્યા છે, એક શિક્ષક આટલી મોટો ક્લાસમાં આટલી બધી જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેના પર એટલું બધું ધ્યાન પણ ના આપી શકે, અને ખાસ તો પ્રાથમિક શિક્ષણ, એક બેઝિક નોલેજ મેળવવાનો જ્યારે સમય હોય બાળકોને, એકથી નવ ધોરણને વાત છે, માફ કરજો, એકથી છ ધોરણની વાત, કે જ્યાં શિક્ષકોની સંખ્યા સૌથી વધારે ઓછી હોય તેવું જાણવા મળી રહ્યું છે. અને આ સમય એવો છે કે બાળકો જેટલું શીખી શકે તેટલું ઓછું છે, કારણ કે અહીં પાયાનું જ્ઞાન મળે છે. જો પાયાનું જ્ઞાન આપવા વાળાની સંખ્યા ઓછી હોય તો આગળ પછી આ બાળકોનું ભવિષ્ય શું થશે તો એ તો વિચારવું પણ અઘરું બનશે. જી, પ્રાથમિક શાળામાં ઘણા સમયથી આપણે ત્યાં કોલેજો બહુ કહેવાય કે પીટીસી કોલેજ લગભગ લગભગ નહીવત ચાલે છે, એટલે પીટીસી થયેલા વિદ્યાર્થીઓ જે 1-5 ભણાવે છે તો ત્યાં ભરતી પ્રક્રિયા બંધ છે. 1-5 જે શિક્ષકો કામ કરતા હતા એમાંથી જે લોકો ગ્રેજ્યુએટ હતા એ લોકોએ 6-8 વિકલ્પ પસંદ કરીને 6-8 ટીચરમાં જોડાયા છે. એટલે અને જે સૌથી પહેલા ભરતી થઈ જે શિક્ષકોની એ મોટે ભાગે હવે ઉંમરના કારણે પણ રિટાયર્ડ થવાની આરે છે, તો રિટાયર્ડ થઈ ચુક્યા છે. એટલે રિટાયર્ડ થવાની સંખ્યામાં વધારો છે, એની સામે 1-5 થવાની સંખ્યા છે એ ઘણી ઓછી છે, અથવા તો જે એ વચ્ચેનો જે ખાઈ છે એ હજુ પૂરી શક્યા નથી, અને એને કારણે જ અત્યારે 1-5 શિક્ષકોની ઘટ વધારે જોવા, એ વાત સાથે હું સંમત છું અને વાત સાચી છે. જી કે મહેમાન પરેશભાઈ, પરેશ પટેલ જોડાવાના હતા. પરેશભાઈ, મારો અવાજ આવે છે આપની આપની પાસે? હેલો, હાલ પરેશ ભાઈ જોડે સંપર્ક નથી થઈ રહ્યો. વિજયભાઈ, આપણી જે ચર્ચા છે તેને જ આગળ વધારીએ. નવી શિક્ષણ નીતિ કે જે સરકાર લાવવાની છે તેમાં ઘણા બધા નવા પહેલુઓ પર ધ્યાન આપવાના છે, જે આ નવી શિક્ષણ નીતિમાં કે બાળકોને પ્રેક્ટિકલ જ્ઞાન જે આપવાનું હોય છે તેમાં પર ભાર મૂકવામાં આવશે, બાળકોને અલગ અલગ જગ્યાઓની વિઝિટ કરાવવામાં આવશે. પરંતુ આ બધી જ્યારે કાર્યવિધિ એટલે કે શિક્ષકો પર ભાર વધશે, તેમની જે કામગીરી છે તેના પર વધારો થશે, બાળકોને બહાર લઈ જવા, તેમનું મેનેજમેન્ટ કરવું, અને એના માટે જો શિક્ષકોની સંખ્યા પણ વધારવી પડશે, એ વચ્ચે આ સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે હમણાં થોડા સમય પહેલાંની જ વાત છે, સરકારે જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી નથી થતી ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો લાવવાનું વિચાર્યું હતું, પરંતુ તેમાં પણ ઘણા વિઘ્નો આવ્યા કે પ્રવાસી શિક્ષકોની ફીસ જે છે તે ઓછી છે કે વધારે છે તેને લઈને ઘણા વિવાદો થયા. આ વિવાદોનો અંત ક્યારે આવશે, કારણ કે ઘણા સમયથી આ સમસ્યા છે? પ્રવાસી શિક્ષકોને મળતું ભથ્થું છે એટલે કે પગાર છે, પુરસ્કાર છે, એ ઓછો નથી. અત્યારે હમણાં સરકારે છેલ્લે જે વધાર્યો એ 15,000 અને 18,000 વચ્ચે એને પગાર મળે છે, એને એને 4 પીરિયડ રોજના લેવાના હોય છે, એટલે એ ઓછો નથી. સમસ્યા ત્યાં છે કે જૂન મહિનામાં 5 જૂને સ્કૂલ શરૂ થઈ તો એ પ્રવાસી શિક્ષકોના ઇન્ટરવ્યુ કે એમની ભરતી એ પ્રક્રિયા આપણે જૂન મહિનાની 5 તારીખ પહેલા કેમ ન કરી શકીએ? શાળામાં આચાર્ય હાજર છે, ક્લેરિકલ સ્ટાફ હાજર છે, તો એ કામ પહેલા થઈ જવું જોઈએ. હવે અત્યારે સ્થિતિ કેવી છે કે જૂન મહિનામાં સ્કૂલ શરૂ થઈ 20 દિવસ ઓલરેડી થઈ ગયા છે, અને હવે હજુ પ્રવાસી શિક્ષકો મળશે એવી સંભાવનાઓ છે ઓગસ્ટમાં છે. તો એ બે દરમિયાન, એ 2 મહિના દરમિયાન જે જે વિષયનો શિક્ષક નથી એ વિષયની હાલત એટલી કફોડી હોય છે, એને કારણે એ વિદ્યાર્થીઓની પણ હાલત કફોડી હોય છે. કારણ કે શરૂઆતના 2 મહિના એ વિષય કોઈ ભણાવે જ નહીં, અને પછી એ પાછો કોર્સ પૂરો કરવાની જવાબદારી આખી પ્રવાસી શિક્ષક પર આવી જાય, તો એને કારણે પણ એ બર્ડન ઉભું થાય, અથવા તો બહુ વધારે પડતી ઝડપ કરે તો પણ એ પોતે નિષ્ફળ જાય. એટલે જે સમય મળવો જોઈએ એ સમય એને પૂરતો મળે નહીં. એટલે પ્રવાસી શિક્ષકની
ભલે કાયમી શિક્ષકની ભરતી ન થાય તેથી પ્રવાસી શિક્ષકનો વિકલ્પ ખોટો નથી, પણ એ વિકલ્પ તરીકે એટલો પ્રોપર થવો જોઈએ કે એમાં એક પણ દિવસ ઓછો ન મળે. એને 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 ધકાવવાનું અથવા તો એને ચલાવી લેવાનું અથવા તો એને લેટ કરવાની જવાબદારી એ એ ઈરાદો ન હોવો જોઈએ, અથવા તો એવું ન થવું જોઈએ. એ વહીવટમાં એને એટલી કાળજી લેવાવી જોઈએ. જી, બીજી તરફ જે આ ટ્યુશન ક્લાસીસ છે, ખાનગી ટ્યુશન ક્લાસીસ, તેનો વેપાર દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મોટે ભાગે ટ્યુશન ક્લાસીસ જ્યાં સ્થપાય છે અથવા તો જે જગ્યાએ ટ્યુશન ક્લાસીસ સારા ચાલે છે, એ બધી જગ્યાઓ છે એ મોટે ભાગે સરકારી સ્કૂલોની આસપાસ છે. એટલે ટ્યુશન ક્લાસ છે એ પરોપજીવી છે, એ સરકારી સ્કૂલ અથવા તો જે જગ્યાએ નબળું વહીવટતંત્ર ચાલે છે, શિક્ષકો પર એના વહીવટ કરતા એટલે આચાર્યનું પૂરતું ધ્યાન નથી, અથવા તો એમાં જે કામચોરીનું પ્રમાણ છે, એ બધી બાબતો એવી છે કે જે ટ્યુશન ક્લાસને પ્રોત્સાહન આપે છે. હું તો એવું માનું છું કે એક અસરકારક પ્રિન્સિપાલ હોય અને એની આજુબાજુમાં કોઈ ટ્યુશન ક્લાસ ખુલે અથવા તો ચાલે, વધારે સારા ચાલે, એ તો અપમાનજનક છે. પણ બીજી તરફ મેં એવું પણ જોયું છે કે એવા મેં આચાર્યો જોયા છે કે જે ટીચર જે ટ્યુશન ક્લાસને પ્રોત્સાહન, પોતાનું રિઝલ્ટ ઓછું આવે છે, પોતે પોતાના શિક્ષકોને કશું કહી શકતા નથી, એને વર્ગમાં મોકલી શકતા નથી, તો એના પ્રમાણમાં પોતાની સ્કૂલનું રિઝલ્ટ ઊંચું આવે એટલે એ વિદ્યાર્થીઓને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પ્રોત્સાહન આપતા હોય અને એ ટ્યુશનમાં જોડાય, તો ટ્યુશનને કારણે રિઝલ્ટ તો સ્કૂલનું જ સારું આવવાનું છે, ટ્યુશનના રિઝલ્ટ સાથે કોઈ લેવા દેવા નથી. તો એ પણ એક બાબત છે, એ બાબત પર પણ આપણે ફોકસ કરવો જોઈએ. બધી જ બાબતે સરકારનું જ વાંક છે કે સરકાર શિક્ષકો નથી ભરતી, એ પૂર બરાબર છે, ખોટું નથી એમાં, પણ જે જેટલી ભરતી થયેલી છે એ ભરતીમાં પણ અથવા તો જેટલા ટીચર છે એમાં પણ કામચોરીનું પ્રમાણ છે એ શોધીને કાઢવું જોઈએ. સરકાર જો એ શોધવાનું શરૂ કરી દે તો પણ શિક્ષણની ગુણવત્તામાં ઘણો મોટો ફરક લાવી શકાય એમ છે. તો એવી છે જે મેં કહ્યું એમ કે ટ્યુશન પર ચાલતી સ્કૂલો, અમુક સ્કૂલ એવી છૂટછાટ જેને આપણે ડમી સ્કૂલ વચ્ચે એક ટોપિક પર આપણે કામ કરવાનું હતું, ડમી સ્કૂલ પર, એવી સ્કૂલો છે કે જે ટ્યુશન ક્લાસ સાથે એવી રીતે સાંઠગાંઠ ધરાવે છે કે તમે તમારા વિદ્યાર્થીઓ અથવા તો ટ્યુશન શોધી કાઢે છે કે એ સ્કૂલમાં એડમિશન લેવાનું, ત્યાં ભણવાનું નહીં, ત્યાં હાજરી પુરાય, પ્રેક્ટિકલ ત્યાં માર્ક્સ મુકાય, પરીક્ષાનું ફોર્મ ભરાય અને બાકીનું આખો સમય એ ટ્યુશન ક્લાસમાં બાળક ભણે. તો એ પણ એક બધી જ છે અને એવી સ્કૂલો શોધી શોધીને એવા એ સરકાર એના પર પગલા લેવા જોઈએ. બે પ્રકારના શિક્ષકોને સાવ છૂટા કરવા જોઈએ, એક તો ટ્યુશન કરે છે એનો અર્થ એ થયો કે ટ્યુશન કરાવી શકે એવી સક્ષમતા ધરાવે છે, અને બીજા એ લોકોને પણ કરવા જોઈએ જે ટ્યુશન ખરેખર શરૂ કરે તો ચાલે પણ નહીં, એનું પોતાનું બાળક પણ એની જોડે ભણવા તૈયાર ના હોય, એવા ટીચર પણ છે, તો એને પણ દૂર કરવા. આ બંને બાબતો છે, એ બંને બાબતો ટ્યુશનને પ્રોત્સાહન આપનારી છે. હું એવું માનું છું કે ટ્યુશનનું એક કારણ એવું પણ છે કે શિક્ષકને વર્ગમાં જે ભણાવવા માટેનો સમય મળે છે સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટીનેટ શાળાઓમાં, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ તો શું કરે છે કે પોતાનો સમય એક કલાકનો વધારી દે છે, આખા પીરિયડ એક કલાકના હોય, દોઢ કલાકના હોય છે, જ્યારે સરકારી શાળાઓમાં એ તાસનો સમય 35 મિનિટનો હોય કે 40 મિનિટનો હોય. હવે એ દરમિયાન એ વિષયને ન્યાય આપવાનું કામ ઘણું અઘરું બનતું હોય છે, અને એ ખરેખર જો સર્વે કરવામાં આવે તો એક વિષય, હું તમને એક એકાઉન્ટના વિષયની વાત કરું તો એકાઉન્ટનું ધોરણ 11 અને 12 નું પુસ્તક 600 પાનાનું છે, 313 પાના પહેલા ભાગના, 313 બીજા ભાગના ગણીએ તો 600 પાના જેટલો અભ્યાસક્રમ હોય. હવે મળતો સમય છે એ કુલ આખા વર્ષના 90 થી 100 કલાક પણ નથી મળતા, તો એને કારણે એ વિદ્યાર્થીને એ શિક્ષક છે એને એટલો સમય ન આપી શકે, એટલા ઉદાહરણ કે દાખલા ન ગણાવી શકે, એવું દરેક વિષયમાં, ગણિતમાં છે, અંગ્રેજીમાં છે, વિજ્ઞાનમાં એવું થાય, એને કારણે પછી એ ના છૂટકે ટ્યુશન તરફ વળતો હોય છે. દરેક વખતે ટ્યુશન ખરાબ છે એવું પણ નથી અને દરેક વખતે સારું છે એવું પણ નથી, હા એની અંદર રહેલો જે ઈરાદો છે એ ઈરાદો છે એ વધારે સારો કે વધારે ખરાબ એને એવી રીતે મૂલવી શકાય, મૂલવવો જોઈએ. જી, શિક્ષકોને ફક્ત બાળકોને ભણાવવાની સિવાયની પણ જે પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોય છે, અન્ય પ્રવૃત્તિઓ જેની ફરિયાદો શિક્ષકો ઘણા સમયથી કરી રહ્યા છે, તેની અસર પણ બાળકોના શિક્ષણ પર ઘણીવાર જોવા મળતી હોય છે. અત્યારે જ આપણે તમે જે જે રિપોર્ટ આપણે વાંચીએ છે યુડાયસ નો, આપણને ખબર પડી કે આટલી ઘટ છે,
હા, તો એ UDIS ની માહિતી જ હમણાં છેલ્લા અઠવાડિયાથી શિક્ષકો ભરી રહ્યા છે. એ એક એક ફોર્મ એક વિદ્યાર્થીના UDIS ની માહિતી ભરવાનું ચાર પાના જેટલી માહિતી છે. હવે એ માહિતી કોણે ભરવાની ને કોણ ભરવી જોઈએ કે ક્લિનિકલ સ્ટાફ છે કે નથી એ જુદી વસ્તુ છે. મોટા ભાગની શાળાઓમાં એના વર્ગ શિક્ષક છે, ભરતા હોય છે. હવે વર્ગ શિક્ષક એ 60 વિદ્યાર્થીની માહિતી ભરે એટલે ઓછામાં ઓછા એના 2-3 દિવસ નીકળી જાય. એમાં જે લોકો કમ્પ્યુટરનું નોલેજ ઓછું ધરાવે છે એ લોકો માટે એ બહુ માથાના દુખાવા જેવું કામ છે. હવે એટલા દિવસ તો એ પીરિયડ નકામા જવાના છે, એટલા દિવસ તો એ વર્ગમાં વિદ્યાર્થીને સમય આપી જ નથી શકવાનો. અને ઘણી શાળાઓમાં મર્યાદા એક હોય છે કે ક્લાસ 7 કે 8 હોય કે 10 હોય, પણ એક જ કમ્પ્યુટર હોય. ઘણી શાળાઓની મર્યાદા એ છે કે એમાં ઇન્ટરનેટ ચાલતું જ નથી હોતું. તો આવા બધા જે કામ છે, જ્યારે પ્રાઇમરી શાળાઓમાં BLO નું કામ આપે છે. હમણાં જ તમને કહું, આણંદ જિલ્લામાં એવું સાંભળ્યું કે આણંદ જિલ્લામાં 40 શિક્ષકોને, પ્રાઇમર 6 થી 8 ના 40 શિક્ષકોને મામલતદારે BLO નો ઓર્ડર આપ્યો. હવે BLO ની જવાબદારી એવી છે કે એમાં ઘણું બધું વધારાનું કામ રહે છે. તો એવા શિક્ષકો હોય કે જેને ઓછું, ધારો કે સરકાર પરીક્ષા લેશે તો ગણિત વિજ્ઞાનના પેપર આવશે, સરકારે એકમ કસોટી લેવી છે ગણિત વિજ્ઞાન, સરકારે ગુણોત્સવ કરવો છે ગણિત વિજ્ઞાનનું રિઝલ્ટ માંગો, સરકારે કોઈ પ્રકારની ટેસ્ટ લેવી છે, બુદ્ધિ માપવી છે ગણિત વિજ્ઞાનને ચેક કરો. તો તમે ગણિત વિજ્ઞાનના શિક્ષકોની જવાબદારી વધારે ઓલરેડી આપી છે, અને સરકારનો પરિપત્ર છે કે ગણિત વિજ્ઞાનના શિક્ષકોને BLO ની જવાબદારી ન આપવી, તો પણ મનસ્વી રીતે આપી છે. તો આવા પ્રકારના જે વધારાના કામો છે એ એક કામ છે, શિક્ષકને કામ કરતા રોકે છે એની ઇફેક્ટિવ, અથવા તો ભાઈ શું થાય, એ પોતાનો સમય એમાં ન આપે એટલે એના વિદ્યાર્થીઓ ભાઈ તરફ દોરાતા હોય છે. શિક્ષકોની ઘટ છે, આમાં શું કોઈ સ્પેસિફિક વિષયના જે શિક્ષકોની ઘટ છે કે બધા જ વિષયના શિક્ષકોની આ ઘટ છે? મોટે ભાગે હું એવું માનું છું કે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના શિક્ષકોની ઘટ વધારે હોય, અને તો જ એની અસર થાય. કારણ કે કોઈ PT ટીચર હોય કે બીજા ચિત્રનો શિક્ષક હોય કે સમાજશાસ્ત્રનો શિક્ષક હોય, એ બધા શિક્ષકોની ઘટ હોય તો એ મોટે ભાગે અરસ પરસ ક્યાંય ને ક્યાંય બીજો વિષય ટીચર લઈને પણ પૂરી દેતા હોય છે. એ વિષય બીજા લઈ શકે, અથવા તો એમાં એમાં થોડું એડજસ્ટમેન્ટ પણ થતું હોય છે, અથવા તો વિદ્યાર્થી ટ્યુશન તરફ દોરાય નહીં એટલે એ પણ બહુ ફરિયાદ નથી પહોંચતી, અથવા એ બહુ કદાચ એને એને બહુ એનું કેલ્ક્યુલેટેડ કેલ્ક્યુલેશન થતું નથી, બહુ ઉડીને આંખે વળગે એવું નથી થતું. પણ જ્યારે આ રિપોર્ટ આવ્યો અને ઘટની શરૂઆત થઈ, અથવા તો ગયા વખતે 10મા ધોરણનું રિઝલ્ટ તમે જુઓ, તો જે રિઝલ્ટ આવ્યો એ રિઝલ્ટની અંદર તમે જુઓ કે કયા વિષયમાં વિદ્યાર્થીઓ સૌથી વધારે નપાસ થયા, તો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી. તો આ જે બાબત છે એ જ દર્શાવે છે કે ગણિત અને વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના શિક્ષકોની વધારે ઘટ હશે. એક્ઝેક્ટ મને આંકડો ખબર નથી, પણ મારું મારું લોજિક એવું કહે છે કે આવું હોવાની સંભાવનાઓ લાગે છે. જી માં આવે છે એના માટે શિક્ષકો તો હોય છે બધી સ્કૂલમાં, અને આ જે આપે વાત કરી કે PT ટીચર અને ચિત્રના શિક્ષક, ઘણી એવી શાળાઓ છે કે જ્યાં આ બધા સબ્જેક્ટ્સ પર, PT ઉપર, ચિત્ર પર, સંગીત પર, એના પર તો ધ્યાન જ નથી આપવામાં આવતું, એના શિક્ષકો તો હોતા જ નથી, અને જેના કારણે જે આ મેઇન સબ્જેક્ટના જે ટીચરો હોય છે તેમના પર ભારણ વધી જતું હોય છે, કારણ કે તેમને સાયન્સ પણ ભણાવવાનું સાથે સાથે PT પણ કરાવવાનું, એટલે આ પણ એક કન્ફ્લિક્ટ જોવા મળતો હોય છે. હા, એ નવી શિક્ષણ નીતિ પ્રમાણે તો આર્ટ અને ક્રાફ્ટ, PT, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, CT, પછી ટેકનિકલ સબ્જેક્ટ, આવા આવા અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ પરના ટીચર મૂકવામાં આવશે એવું સ્પષ્ટ કહ્યું છે. એક સ્કૂલને આખે આખો શિક્ષક ન મળે તો 2-3 સ્કૂલો નજીકની સ્કૂલો પ્રમાણે ભેગા કરીને પણ, અથવા મતલબ કે એક જ ટીચર મૂકવામાં આવે તો એ 4 અલગ અલગ દિવસે અલગ અલગ સ્કૂલોમાં જઈને પોતાનું કામ કરે, એ પ્રકારે મૂકવામાં આવે છે, મૂકવામાં આવવો જોઈએ એવું કહ્યું છે. મૂકવામાં હજુ આવ્યો નથી. હા, એની કોઈ હજુ લીગલ ભરતી થઈ એવું કંઈ જાણવા મળ્યું નથી, પણ એ વાત સાચી છે. હું તો એવું માનું છું કે રિઝલ્ટ માટે ઘણીવાર એનો વિપરીત અસર પણ જોવા મળે છે કે ગણિત વિજ્ઞાનના સ્કૂલમાં PT ટીચર નથી તો એનો લોસ વિદ્યાર્થીને જાય છે, કારણ કે એને શારીરિક શિક્ષણ માટે જે મળવું જોઈએ નથી મળતું. પણ સામે એક ફાયદો પણ છે એ જે મને મારી રીતે જોવા મળ્યો છે કે ગણિત વિજ્ઞાનના શિક્ષક એ PT ના પીરિયડમાં પણ ગણિત વિજ્ઞાન ભણાવે છે, અને એને કારણે એવી નાની શાળાઓનું, ઘણી નાની શાળાઓનું રિઝલ્ટ પ્રમાણમાં ઊંચું જોવા મળે છે.
એવી રીતે પણ એને હું જોઉં છું. વિદ્યાર્થીઓને નુકસાન છે એ મારે સ્વીકારવું જોઈએ. વિદ્યાર્થીઓને નુકસાન છે, સાથે વાલીઓને પણ નુકસાન છે, કારણ કે તેમને હવે, કારણ કે શિક્ષક નથી હોતા, બહાર પૈસા આપીને, પૈસા આપો શિક્ષણ લો તે જેવી સ્થિતિ સર્જાય છે. શાળામાં પણ ક્યાં ફીસ આપવી પડે છે, બહાર પછી પ્રાઇવેટ ટ્યુશનના પણ ફી આપવી પડે. હવે આમાં જે સદ્ધર પરિવારના વાલીઓ છે તે કદાચ આને કઈ કે ભરી પણ દે, ફીસ ભરી દે, પરંતુ જે એવા વાલીઓ છે કે જેમની પાસે એટલા બધા શિક્ષણ પાછળ ખર્ચવાના પૈસા નથી, તેમની સાથે આ એક અયોગ્ય સ્થિતિ સર્જાય એવું છે. એમને ન્યાય આપવાની જરૂર છે. જી, એક મને બહુ મુદ્દો જરૂર લાગે છે એ ચર્ચવા જેવો એ છે કે શાળાઓનો સમય છે. જો આપણે પહેલા શાળાનો સમય ઓછો કેમ રાખ્યો? સાયકોલોજીકલ આપણે એવું વિચાર્યું કે વિદ્યાર્થીઓની ચંચળતા છે અથવા તો એનું ધ્યાન રાખવાની જે શક્તિ છે એ 30 થી 35 મિનિટ છે, એટલે વધારે લાંબો તાસ ન રખાય. આપણે શાળાનો સમય એટલા માટે એટલો રાખ્યો કે વિદ્યાર્થી વધુમાં વધુ 5 કલાક જ બેસી શકે, એથી વધારે ન બેસી શકે, એટલે આપણે 5 કે 6 કલાક શાળાનો સમય ચાલ્યો. હવે આટલા બધા મોટા ભાગના વિદ્યાર્થી ટ્યુશન જાય છે તો પછી આપણે શાળાનો સમય શા માટે ન વધારી શકીએ? આપણે શા માટે પીરિયડનો હજુ પણ તાસનો સમય 35 મિનિટ પકડી રાખ્યો છે? તમે જો મોટા ભાગની શાળાઓ વધુમાં વધુ 5.25 કલાક ચાલે છે, અને એ પછી શાળા છૂટ્યા પછી વિદ્યાર્થી 3 કલાક ટ્યુશન જઈ જ શકે છે. જો વિદ્યાર્થી 3 કલાક ટ્યુશન જઈ શકતો હોય તો એ શાળામાં કલાક કેમ વધારે ન રોકાય? સરકાર શિક્ષકોને જે પગાર મળે છે એ પૂરતો 8 કલાકનો મળે છે, સરકાર પગાર ઓછો નથી આપતી. તો થોડો સમય વધારીને પણ જે વિષય ઓછો ચાલે છે, જે વિષયમાં વિદ્યાર્થી નબળા છે, જે વિષયમાં ઉપચાર કાર્યની જરૂર છે, જે વિષયમાં વધારે 0 તાસની જરૂર છે, એ તાસની વ્યવસ્થા ફરજિયાતપણે થવી જોઈએ. સ્કૂલો 6 કલાક ફરજિયાત 6 કલાક ચાલવી જોઈએ, અને એના કારણે શાળામાં જે એનું આયોજન થાય એવી સરસ રીતે થાય કે એનું શિક્ષણ કાર્ય વધારે સુધરે. આવું વિચારવામાં આવે તો ઘણી બધી રીતે એમાં આપણને શિક્ષણમાં ફાયદો થઈ શકે એમ છે. બિલકુલ વિજયભાઈ, છેલ્લો સંદેશો વાલીઓ માટે અને શિક્ષકો માટે આપનો, સુરેશન ખાસ તો સરકાર માટે. શિક્ષકો તો પોતાની ફરિયાદો દિવસે ને દિવસે રજૂ કરી જ રહ્યા છે, રોજ રજૂઆતો કરતા હોય છે, અમે પણ સમાચારો રજૂ કરીએ છીએ, હવે આનો હલ ક્યારે આવશે? સરકારને આપનો શું સંદેશો છે? હું એવું કહેવા માંગીશ કે જે શિક્ષકોની ઘટ છે એ વહેલી તકે પૂરી થઈ જાય. જ્યાં સુધી એ શિક્ષકોની ઘટ પૂરી ન થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષકો શાળાઓને મળવા જોઈએ. બાળક છે એ શિક્ષકથી વંચિત ન રહેવું જોઈએ. ત્રીજી વાત, જે આચાર્ય કે શાળાઓ કે શિક્ષકો ટ્યુશનને પ્રોત્સાહન આપે છે, ટ્યુશન સાથે જોડાયેલા છે, ટ્યુશન સાથે સાંઠગાંઠ ધરાવે છે, એના ઉપર પૂરતી વોચ રાખવી જોઈએ અને એના ઉપર કડક પગલાં લેવા જોઈએ. જે જગ્યાએ શિક્ષણ કાર્ય નબળું થઈ રહ્યું છે સ્કૂલોમાં, એના પરિણામને આધારે નક્કી થાય તો એના ઉપર એના અધિકારી એટલે કે ડીઓ કે ટીપીઓ કે એવા પ્રકારના જે એની ઓથોરિટીઝ હોય એ લોકોએ જ પોતાનો શૈક્ષણિક કાર્યક્રમ બનાવીને આપવો જોઈએ કે તમારે આ પ્રકારે ટેસ્ટ લેવાની છે, આ પ્રમાણે ભણાવવાનું છે, આવું એક્સ્ટ્રા કલાક કામ કરવાનું છે, કારણ કે તમારું રિઝલ્ટ ગયા વર્ષે પ્રમાણમાં ઓછું આવ્યું છે. તો આવી રીતે કોઈ ચોક્કસ પ્લાનિંગ કરીએ તો હું માનું છું કે બાળકને નુકસાન ન જાય, પેરેન્ટ્સને નુકસાન ન જાય, પેરેન્ટ્સે ખોટી ટ્યુશનની ફી ન ભરવી પડે, અને જે શિક્ષક પર ધ્યાન નથી રખાતું એને કારણે ધીરે 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 એ કામચોર બનતો જાય છે અથવા તો પોતાના કામમાં નબળો બનતો જાય છે, એ જાગ્રત રહે અને પોતાના કામને વધારે સારી રીતે કરી શકે. હું એવું માનું છું કે એની પર જે ઓથોરિટી જે ફોકસ કરવું જોઈએ, એની પર મોનિટરિંગ થવું જોઈએ, એ પણ બરાબર રીતે થવું જોઈએ, એવું હું માનું છું અને એવું ઈચ્છું છું કે આવું થઈ જાય. થેન્ક યુ. બિલકુલ ડોક્ટર વિજય ઠક્કર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે ડૉક્ટર વિજયે વાત કરી કે આ જે સમસ્યા છે તેનું સમાધાન લાવવાનું છે, આ સમાધાન આપણે સૌએ સાથે મળીને લાવવાનું છે, સરકારે પણ પ્રયાસ કરવાનો છે, વાલીએ પણ પ્રયાસ કરવાનો છે, સાથે શિક્ષકોએ પણ જે આ સમસ્યા છે તેનું સાથે કંઈક નિરાકરણ લાવીએ તે અત્યારે જરૂરી બન્યું છે. નવી શિક્ષણ નીતિ નો ડાઉટ બહુ સારી શિક્ષણ નીતિ આ બનાવી છે, પરંતુ જો આપણે આ શિક્ષણ નીતિને સફળ કરવી છે તો શિક્ષકોની આ જે ઘટની સમસ્યા છે તેને પહેલાં તો દૂર કરવી પડશે. હવે જલ્દીથી દૂર થાય તેવી આપણે આશા રાખીએ છીએ. અને હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.